मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती। अच्छा आप हिंदी में ही बात करोगे कल हिंदी યા ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને જય શ્રી કૃષ્ણ। તો ભાઈ વેલકમ બેક માય બ્લોગ, આઈ હોપ તમે બધા મજામાં હશો। તો કાલે આપણે શું પીઝા ખાધા ને બરાબર મજા ન આવી, એટલે કે હિન્દીમાં બ્લોગ બનાવ્યો હતો। ક્યારેક ક્યારેક પીઝા ખાવાના હોય પણ ઘણાને મજા આવી, ક્યારેક ક્યારેક એવું હોવું જોઈએ। તો હાલો કાયમની જેમ આપણી ગામડાની ફિલ્મ કરી દઈ ચાલુ। તો જો ઘરે તો હમણાં ઠંડી વધારે પડે છે, શ્રીમતીજીએ ફરિયા બરિયાનું કામ કરી નાખ્યું છે પૂરું, અને કપડાં ધોવાય છે ને એવું બધું છે ને, છોકરાઓ રાબેતા મુજબ ગયા છે સ્કૂલે, અને આપણે હવે આજથી કામ કરવાનું છે સ્ટાર્ટ। એટલે કે સૈણામાં મીંદરા હાંકવાના છે, એટલે હવે થોડીક આ શું કે તડકો તપી જાય પછી જાય, એટલે ટેક્ટરેથી હાંકવાનું છે ને, બહુ વાંધો ન આવે એમ। અને બીજું આ ગામવાળામાં જોવા જવાનું છે પાણી ચાલુ કરવું કે નહીં, ભેજનું પ્રમાણ તો રાખવું જ પડે 25-30 દિવસ સુધી, એટલે જોઈ આવીએ પહેલાં ત્યાં જોઈ આવીએ, પછી બપોરે કરીએ કાર્યક્રમ હાઈતીનો ચાલુ, એટલે એવા કામકાજ છે। અને ક્યાંક ક્યાંક હુકારો દેખાય છે સણામાં, આગળ તો એ જમીનનો હુકારો હોય મૂળેથી હુકાઈ જાય છે, પછી જોઈએ આગળ આગળ બધી। બાકી તો જો ક્લિનિંગ હાલે છે અટાણમાં સિતારા, અત્યારમાં સાફ સફાઈ આલા આમ તો સારું ને એકદમ બઢિયા। અચ્છા આપ હિન્દી મેં હી બાત કરો કે? કલ હિન્દી મેં અમને બ્લોગ બનાયા હતા તો જ્યાદા બાત હે કી। અચ્છા તો ગુજરાતી મેં બાત કરો તો હિન્દી મેં ક્યું કર રહે હો? અભી નાસ્તા પાણી અચ્છા છે કર લિયા ના? નાસ્તામાં જાયમું નહીં, ચટણી નહોતી મિક્સર વાળી। હાલો આનું તો આ કઈ મીનું રે ગાડી આની જો ગાડી એવું પછી રાખ ને, હું જરાક આટો મારતો હું, હા ચાર્જિંગમાં મૂકી દીધું ડ્રાઇવિંગ માટે, કઈ મીનો ટાસ્ક છે એનો। હાલો ઘડીક એને શીખવાડી લઈ, શીખશે બહુ મોડી કારણ કે સાયકલ આવડતી નથી અને મારા વિના કંઈ ચક્કર મારતી નથી, બીવે છે બહુ, આજ તો ખુલ્લી મૂકી દેવી છે, જી થાય ભલે જો હું કાંઈ અડે નહીં, ઊભે ખાલી હો, તારે તારી રીતે શીખવાની છે, જ્યાં સુધી તારી બેક નહીં ભાંગે ત્યાં સુધી તું શીખે। હા ઓકે હાલો તો ઘડીક ઊભો હાલ ફટાફટ આવો, થોડોક પ્રોબ્લેમ થાય છે મનમાં, થોડોક ડર છે ને, ડર જ્યાં સુધી નહીં નીકળે ત્યાં સુધી બેલેન્સ નહીં રહે। એરો પૂગી ગયા વાડીએ, ઓ રાબેતા મુજબ કાયમની જેમ ખેતીવાડી .com આપણા બિઝનેસ ઉપર, તો આપણે ઘઉંવાળા પડામાં આવ્યા છીએ, એ જો વાવડીએ ઊભા છીએ, અને 6 દિવસ થયા છે આપણે અહીંયા ત્રીજું પાણી આપ્યું એને, એટલે હવે કાલથી ચાલુ કરવું જોઈએ। ઘઉંના આ સમયગાળા દરમિયાન ભેજ રહેવો જ જોઈએ, તો શું કહેવાય ફૂઈટ હારી પડે એમ, એટલા માટે નકર આ ત્રીજા પાણી કઈડે આપણે 10 દિવસે મૂકતા હોય, પણ હવે હાથ દે પાણી ચાલુ રાખવાનું થાય, જેમ મોટા થતા જાય એમ પછી ભેજ વધારે પ્રમાણમાં જોતો હોય। હાલો હવે ઓલી વાળીએ, કારણ કે આજ આખો દી કામગીરી ન્યા છે, આપણે શું કહેવાય કે મીંદડા હાંકવાના હોય એ બધું ન્યા જઈને જોઈએ આગળ આગળ। મિત્રો ઘરે તો ફૂગી ગયા, પણ આડું કામ આવી ગયું છે, એ પહેલાં પતાવી આવીએ, બા જાય છે મામાને ઘરે એને મૂકી આવું, અને બાકી તો ટાણું છે ચાનું, શે ટાણું ચાનું જો બનાવવું હોય તો બનાવી દઈએ, હા વલણ હાલતા લાગે,
કેમ ધીરી ધીરી આ પડી? હાલ જાવ કે? હાલો હાલ ચા પી લો. તો પી લે પછી હું નાનો મિત્રો બા ને તો મામા ની મૂકી આવ્યો હો. હવે બપોરા પાણી કરી અને પછી કામકાજ કરીએ ચાલુ. આમાં કઈ ઠેકાણું હશે નહીં. અત્યારે હવા બહાર થયા છે, હજી સૂલે કઈ સડેલ નથી. આમાં શાકભાજી દેખાય છે. હવે આ ક્યાં ગઈ હોય? ક્યાં? અહીંયા લાગે ક્લિનિંગ હાલતું લાગે. કેમ લેટ? વા સૂલે કઈ સડેલ નથી, મોડું થઈ જાય લાગે. હેવું હે? હું કે નાસ્તો કર્યો? મારે હાઈતી આખવા જવાનું છે. હે? એટલે અત્યારે કેટલા થયા યાદ છે તને? કઈ હવા બાર થયા, એકઠા થઈ જાય. 5G સ્પીડ થી કામ કરે. હેલે એકના ટકોર હવે ભેરું થાય કે નહીં બધું? કારણ કે હજી હોલ બાકી છે. થઈ જાય ભેરું? હવે બોલવાનું ચાલુ કર્યું છે ધીરે ધીરે. અડધું પડધું એ કે તૈયાર છે અને અડધું પડધું કરવાનું છે. આમાં હું પછી જોઈએ એવું કામ ન થાય આપણે ઝડપ ઝડપમાં. ક્લિનિંગ એરખું ન થાય, રસોઈ બધી જ હું ઉતાવળ તો એવી છે. એવું નથી ઉતાવળમાં, હું ઉતાવળમાં થોડુંક ચડચૂક રહી જાય એમ. ઝડપશે જ્યાદા દેર ભલી એમ કીએ બધા એમ. નિરાય તો ને મજા આવે એમ તમને કહું. જમા રહી ગયું થોડું, હું મને દેખાણું એટલે કહું. એક પોતામાં તો એની વગડો વારી લીધો. આ ઉતાવળના પરિણામ બીજું. ચાલો હવે આ હું એને તો 1 વાગ્યાથી ચાલુ જ રહે. જોઈએ છીએ 1 વાગ્યા ભાણું ભરીને દે કે નહીં. છોકરા આવે પછી ખાઈ લઈ પછી કરીએ કાર્યક્રમ ચાલુ. અને હા, નવા મિત્રો હજી હોય બ્લોગમાં તો સબસ્ક્રાઈબ કરી લેજો. જૂના મિત્રો ન કરતા હોય ને કે અનસબસ્ક્રાઈબ થઈ જાય. આમ તો હું દરેક બ્લોગમાં કહેતો નથી, પણ હવે કેવું પડે કારણ કે સબસ્ક્રાઈબ લિસ્ટ માઇનસમાં જાય. પછી આ ટેવ મૂકી દેવી છે. મજા આવે બ્લોગ જોવાની એમ. ઘડીએ ઘડીએ હું સબસ્ક્રાઈબ કેવું કરી લેજો, ભૂલતા નહીં. અને જૂના મિત્રો ખાસ એટલું કરજો, ઘણા ટાઈમ થયા તમે 1.5 વર્ષ થયા જુઓ છો તો બ્લોગ વોટ્સઅપ ગ્રુપમાં કે ફેસબુકમાં શેર કરજો. ના પૂગી ધીરે ધીરે હોય નાઇલ તું છે ને, જરીક બદલાવી નાખજો. મને લાઇજલ લઈ આવે. કામ ન આપતી પણ આની સ્મેલ નથી ગમતી. માખી ઓછી આવે એમ તો ઓલી આપણે દવાખાનામાં કઈ હોય? હા, એ હાદી વાપરતી જા. આ આને સ્માઈલ નથી ગમતી. બને તો લાઇઝોલ વાપરે ને તો વધારે. હા, તારે ઓલા ઘરમાં જવું હે? હે? પણ મારે ઉતાવળ છે, ચાર્જિંગમાં મૂકો ફોન. આ પ્રશ્ન દરેકને થતો હશે, થતો હશે, થતો હશે. હવે આપણે શું કહેવાય કે ઊભા ખેતર માગડી નીકળવું છે જો મેળા આવે તો. આઈથી ન જાવું એમાં કાંઈ નહીં. હું કહી ગયો આ માથે 2 પંખા હાલે જો. હા, હું કહી ગયો એટલે. મિત્રો 1 વાગી ગયો. નંબર ટાસ્ક થઈ ગયો પૂરો. પહેલી રોટલી આવી ગઈ છે, પહેલીની એમ તો બીજી છે કે. અને બધું બની ગયું છે, વાંધો નથી. ઝપા ઝપીમાં કંઈ ફેરફાર નથી ને રહી ગયું, જોવું જોવું નથી વાંધો. હવે શાક કેવું હોય એ જોવાનું છે. શેનું છે? ભીંડી, બેંગન. શું કરવું? આ મારા કરવું આમાં વાડિયા રીંગણી હોય ને
એટલે રીંગણા શાક આવે શિયાળા ચાલુ જ રહે. આજે બ્રહ્મ દિવોરો ખાતો અને કા કુવાનું ભાઈ શાક પાન લે ને બહુ હેરાન કરે. મિત્રો બપોરે પાણી થઈ ગયા અને બાળકો આવી ગયા. થોડાક ભીના હોય રામ. ઓ ભાઈ ભૈયા રામ રામ મજે મે. જય શ્રી કૃષ્ણ બેન. હજી નાસ્તો સ્કૂલ નો નાસ્તો હજી અહીંયા આલે હે ભાઈ. શું છે નાસ્તા ભાઈ? ચના. બપોરા પાણી રોટલા ખાવાના હોય, ચણા ન ખાવાના હોય. અમાર ભાગવું જો ભાણા ગોતે ભાગુહાટું તાવડી ચડાવીએ. ભાગુહાટો રોટલો બને. હા લીંબુ નથાણા આવી ગયો બાયણે બધી ધીરે ધીરે. આપણને આમ લીંબુ નથાણું લેવું કઈ બહુ નહીં મજા. રોટલો શ્યાસ હોય. મિત્રો કામ થઈ ગયું છે સ્ટાર્ટ. મીંદડા પુરાઈ ગયા. આ હતી આપણે આખું ચણામાં. બબે દાંતી કાઢવી જાઓ ગોઈ. બબે દાંતી કાઢવી જાઓ. આગળ બેન પાછળ ત્રણ એમ રાખવું જો. પીનું છેલ્લે ક્યાં હતી આપણે સોડાયું હતું? આમાં નથી ને ખાનામાં. પેલા ન્યા આકી નાખે ને પછી અહીંયા કરશું સ્ટાર્ટ. બાકી જો અહીંયા ફરીનું કામ થઈ ગયું છે કમ. હવે ડેલા ફિટિંગ ને કરવાનું છે. આ ઢોરા ઢફા નતા એ કર્યું છે ક્લિયર. ના એ કરી દીધો છે ઢાળ. એટલે ઉપર ટ્રેક્ટર ચડાવવામાં સાધનમાં મજા આવે. અડધે પલ્લે પૂગ્યા છે 5 વીઘાના પડામાં. અને અહીંયા સ્થિતિ આવી હતી જોવો. પેલા હજુ એકદમ શું કહેવાય ધાણાના રોડા. ગઈ સહેલ આપણે ધાણા હતા ને પાટલામાં પારામાં એક ધારા રોડા ખડ ને જાળવા ને બધું છે. અને અડધે પલ્લે પૂગ્યા. અને આ રીતે અહીંયા જો ક્લીન થતું આવે છે. આ ક્લીન થયેલું પાટલું અને આ અરોડા ને ખડ ને બધું ભેરું છે. અને ગોવિંદ જો આ અમુક એટલે મીંદડા હાક્યો ને અમુક ઢેફલી ઉડીને ડાયરેક્ટ સણામાં પડી હોય માથે તો એ કંઈક કંઈક હોય તો હટાવી આવે હા. નકર પછી ત્યાંથી છોડનો હે ને વિકાસ રૂંધાઈ જાય ને ખરી જાય. તો 5 વીઘામાં હાઈતીનું કામકાજ પૂરું કરી અને આવી ગયા આપણે. છેલ્લે આપણે બ્લોક બનાવ્યો હતો ઈંધણિયું વાવેતર. સા બા નખાણા નહોતા અને ઈંધણિયો દાંતો ફિટ કરી અને વાવેતર કર્યું હતું. વરસાદ પછી દંતારે એ પડામાં આવી ગયા. આ આપણું ઈંધણિયું વાવેતર વરસાદ પછી દંતારે. અહીંયા અડધે પલે પૂગી ગયા. આ સાઈડ બાકી છે. અને ગઈ સાલ અહીંયા પણ ધાણા હતા એટલે ધાણા પુષ્કળ પ્રમાણમાં નીકળ્યા. આ બાજુ હાઈતી હાઈ લેક્યું છે. અહીંયા વહેલું આંકવાનું કારણ એટલા માટે કે થોડીક હજી જગ્યા પહોંચી છે. પછી ઢેફલી પડી જાય ને તો પછી છે ને આપણે ઓલા ખેતરમાં કંઈક કંઈક પ્રોબ્લેમ થતો તો એવો પ્રોબ્લેમ થાય. ઢેફલી છોડવા ઉપર જાય ને છોડવો દબાય ને એટલે વહેલા હારે અહીંયા હાંકી નાખ્યું. હવે ડાયરેક્ટ આપણા મેઇન ખેતરમાં સામે એક્ઝેક્ટ અહીંયા હવે કલાક એકનું કામ છે. એક ખેતરનું કામ પૂરું જો ન્યા થઈ ગયું કામ પૂરું. અને ખાલી રોડ ટપાડીને આવી ગયા આપણે મેઇન ખેતરે. ગોવિંદ આવે છે. થોડાક ભાંગરા આડા પડ્યા એ હમણાં હમણાં મૂકી દઈએ પછી કરી દઈએ ચાલુ. અહીંયા
બે ખેતર કરતા ઉગાવો બેસ્ટમાં બેસ્ટ અહીંયા આવ્યો હે, ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા. એનું રીઝન એ છે કે આપણા આમાં વાયવા ને હજી પાણી ચડાયું નહોતું, વરસાદ અનરાધાર થઈ ગયો હતો અને પાછું ત્રીજે દીએ બે મોટરું ભેરી કરી અને આપણે ફટાફટ પાઈ દીધું હતું, એટલે ઉગાવો સારો હતો. ઓમાં આપણે એક પાણી પાઈ દીધું ને માથે વરસાદ વધી ગયો, એટલે થોડુંક ન્યા કસાય જેવું રહ્યું. ના અહીંયા આપણે ઈંધાણિયું વાવેતર હતું, બીજા નંબરમાં એરમાં દાંતો આવતો હતો, એવું બધું હતું, પણ આમ વાંધો નથી, એમ નીકળી ગયું છે બધું ફર્સ્ટ ક્લાસ. ગોવિંદભાઈ જો ફાકી બનાવે છે. આજ આ ખેતરમાં અડધે પલ્લે પૂગી જાવ, આમ ગણીએ તો એક બાવી વીઘામાં એક દી થાય. ઠેઠે કરજો, રાખડી પાછું વ્હીલમાં ગારો શોધશે. હાલો હવે લાઈન થઈ ગઈ છે ક્લિયર, હવે ઓઈલી લાઈન છે, પણ ત્યાં તો પૂગશું તો ગોવિંદ પાછું કરી નાખશે હમું હમું. રડે રામ રામ કહી દે, આજ રામ રામ નથી બોલ્યો. હા અરખી આંખું કરીને કે હા રામ રામ, મોઢામાં માવો ભર્યો હાઈટેક નો. હે મારી જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કશું બેનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કશું બેનો રંગ. મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી, ઓ મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી, મેરે દેશ કી ધરતી. તો મિત્રો સૂર્યાસ્ત સન પોઈન્ટ, તો આજનું કામ પૂરું કરીએ, કારણ કે હવે સૂર્યાસ્ત થઈ ગયું છે. અહીંયા અડધે પલ્લે પૂગી ગયા છે, ઉપાધિ નથી, અહીંયા વધારે મજા આવે. ચણા મોટા હા ને, એટલે કાંઈ આમ ડર નથી કે ભાઈ ઠેફલી પડે છે ચણા માથે, અને થોડુંક આ પડું ઉતરી છે. પાયેલું હતું ને પેલું, વાં થોડુંક મોડું થઈ ગયું હતું. બધા વાડીઓમાં કોઈ છે નહીં, બધા હો હો ને ઠેકાણે પૂગી ગયા છે. ગોવિંદને એ જો રસોઈ બનાવવા વર્ગી ગયા હે. તો આજનો વ્લોગ આપણો અહીં પૂરો કરીએ, અને હા ખેડૂતના વ્લોગ મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, ને બાકી તો બીજું હું, જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત.